ધોરણ 12 બરાબર મિત્રો આજનો આપણો વિષય છે ધોરણ 12 ધોરણ 12 ની અંદર આપણે અકાઉન્ટનો પહેલો ભાગ અકાઉન્ટનો પહેલો ભાગ અકાઉન્ટના પહેલા ભાગની અંદર આપણે યુનિટ નંબર 7 નું વિસર્જન શું વિસર્જન આની ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો આ જે વિસર્જન પ્રકરણ છે આ જે ચેપ્ટર છે તેની અંદર એમસીક્યુ 2 પૂછાશે બરાબર एमसीक्यू बे पूछा से वीएसक्यू એટલે કે વિભાગ બી ની અંદર પણ બે અને વિભાગ સી ની અંદર ત્રણ ગુણના દાખલા બે પૂછા છે એટલે 3 ને 2 6 7 8 9 ને 10 એટલે ટોટલ આ 2021 ના પેપર સ્ટાઇલ પ્રમાણે 10 ગુણનો ચેપ્ટર બનશે બરાબર આશા રાખું છું ખબર પડી ગઈ છે તો હવે જે વિસર્જનની થિયરી છે એની આપણે થોડી ચર્ચા કરીએ पहला तो विसर्जन नो अर्थ समझिए विसर्जन ना अर्थ એટલે કે વિસર્જન એટલે જે તે બાબત ના અસ્તિત્વનો અંત એટલે કે જે અત્યારે છે એનું અસ્તિત્વ સમાપ્ત થવા આવ્યું છે તેને આપણે એવું કહીશું કે વિસર્જન થયું ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં अभ्यास करवानो होवाथी बे बाबतनु विसर्जन ध्यानमां लेवामां आवे छे के भागीदारी संजोग अथवा भागीदारी पेढीना प्रमाणे जोवा जोईए तो के बे नुं विसर्जन थाय एक थाय छे पेढीनुं विसर्जन कोनुं थाय छे पेढीनुं विसर्जन अने बीजुं थाय छे भागीदारीनुं विसर्जन कोनुं भागीदारीनुं विसर्जन पेढीनुं विसर्जन अने भागीदारीनुं विसर्जन જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે બરાબર ધંધો કાયમ માટે બંધ કરે એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે બરાબર કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ફરીથી એકવાર સમજો મિત્રો કે અસ્તિત્વ જે છે ધંધાનું એ કાયમ માટે એટલે કે હવે બંધ કર્યા પછી ફરીથી પેઢી અસ્તિત્વમાં આવવાની નથી એવો સંજોગ હોય ત્યારે જ એનું વિસર્જન થયું કહેવાય બરાબર ટૂંકમાં એટલું કહીશું કે ચાલુ પેઢી બંધ થાય તેનો ધંધો બંધ કરવામાં આવે ત્યારે તેનું વિસર્જન થયું કહેવાય સંપૂર્ણ ધંધો બંધ બરાબર તો આપણી વિસર્જનની વ્યાખ્યા છે હવે મિત્રો લખ્યું છે એક સિવાયના બાકીના બધા જ ભાગીદારો પેઢીમાં છૂટા થાય ત્યારે પણ ભાગીદારીનો અંત આવે છે મિત્રો શું કહેવા માંગે છે કે એક ભાગીદાર રહે અને બાકીના બધા જ ભાગીદારો છૂટી જાય એટલે એ ભાગીદાર રહ્યો જ ના કે એકલો જ ચલાવે છે તો એ ભાગીદારીનો અંત કહેવાય ચાલુ રહેતો તે એક ભાગીદાર હવે પેઢીનું વ્યક્તિગત માલિક બની જાય છે આ રીતે પેઢીનું વિસર્જન થાય છે કેટલીક વાર પેઢી ચાલુ ધંધો કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે એટલે સમજી લો કે ત્રણ ભાગીદાર હતા મિત્રો અને ત્રણમાંથી બે જતા રહે તો એક ભાગીદારે આખો ધંધો હેન્ડલ ટેક ઓવર કરી લે તો મિત્રો એ ભાગીદારી પેઢીનું અંત આવ્યો જ કહેવાય કારણ કે હવે એક વ્યક્તિ ધંધો ચાલે છે તો એને ભાગીદારી તો કહેવાય નહીં એ વ્યક્તિગત માલિક કહેવાય ધંધા ત્યારબાદ આગળ જઈએ થોડાક પેઢી અને ભાગીદારીનું વિસર્જન પેઢી શું છે મિત્રો એ સમજીએ અને ભાગીદારીનું વિસર્જન એટલે કે ભાગીદારીનું ભાગીદારી શું છે એ પણ સમજીએ તો થોડુંક આગળ કરીએ ઓકે શું કહે છે પેઢીનું વિસર્જન કે ભાગીદારી ધારા કલમ 39 અનુસાર બરાબર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય
શું કહે છે મિત્રો કે કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા જ ભાગીદારો છૂટા થઈ જાય છે ને ત્યારે ભાગીદારીનો અંત થાય છે ભાગીદારીનો અંત થાય છે એટલે મે મતલબ કે બધા જ ભાગીદાર જે કામ કરતા હતા હવે એ કામ કરતા નથી એટલે કે બધા છૂટા થઈ જાય તો અને એ ભાગીદાર છૂટા થઈ ગયા એટલે કે એ જે કંપનીમાં કામ કરતા એ કંપની પણ હવે પૂરેપૂરી ડૂબી ગઈ કહેવાય એટલે કે પેઢીનું વિસર્જન થયું કહેવાય દાખલા તરીકે હું એક નામ આપું અહીંયા આગળ એલજીટીમાં બરાબર એ બી અને સી ભાગીદાર તરીકે કામ કરી રહ્યા છે એ પણ છૂટો થઈ જાય બી પણ છૂટો થઈ જાય અને હવે બધા છૂટા થઈ જાય તો મિત્રો હવે ખાલી એલજીટી બચ્યું તો એનો અર્થ કે આખી આખી પેઢી સમાપ્ત થઈ ગઈ એટલે કે એલજીટી પૂરી થઈ ગઈ અહીંયા અહીંયા એ બંધ થઈ ગઈ છે ત્યારબાદ જોઈએ ભાગીદારોનું વિસર્જન એટલે કે ભાગીદારીનું વિસર્જન શું છે એ સમજીએ તો એના માટે કે જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્તિ કે મૃત્યુ કે નાદારી કે અન્ય કારણોસર ધંધામાં ધંધો બંધ ન કરવામાં આવે અને બાકીના ભાગીદાર ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન અને કહેવાય શું કહેવા માંગે છે અને ધંધામાંથી જતા ભાગીદારો સિવાયના બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે તેમ કહે છે મિત્રો એવું કહેવા માંગે છે અહીંયા ગાડી ફરીથી સમજાવું છું મિત્રો ધ્યાન સમજો એવું કહે છે કે જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે કે કોઈ બીજું કોઈ કારણ હોય ધંધો બંધ ન કરવામાં આવે પણ બાકીના ભાગીદાર ધંધો ચાલુ રાખે તો જૂની ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ધંધામાં જતા ભાગીદાર સિવાયના બાકીના ભાગીદાર ધંધો ચાલુ રાખે તેને બરાબર આગળનું પેજ જોઈએ મિત્રો તો આવા સંજોગોમાં શું કન્ડિશન છે એ સમજવી જરૂરી છે મિત્રો અહીંયા ઘણી એવું કહેવા માંગે છે કે જૂના ભાગીદાર જે હતા બરાબર પહેલા આ એલજીટી કંપની હતી એ એ બી અને સી ચલાવતા હતા હવે આ એલજીટી કંપની પી ક્યુ આર ચાલે છે એટલે કે અહીંયા ભાગીદારીનું વિસર્જન થયું હવે આ પણ આ ત્રણે ત્રણ મૃત્યુ પામ્યા હતા ત્રણે ત્રણે ધંધો છોડી દીધો હવે પી ક્યુ આર ધંધો ચાલે છે પણ કંપની તો બંધ થઈ નથી એટલે પેઢીનું વિસર્જન થયું કહેવાય ને ભાગીદારોનું વિસર્જન થયું કહેવાય જૂના ભાગીદારોનું શું થયું કહેવાય વિસર્જન થયું કહેવાય ઓકે ત્યારબાદ નેક્સ્ટ પેજ જોઈએ ઓકે ભાગીદારી પેઢીનું વિસર્જન બરાબર તો આપણે આ પ્રકરણમાં કે પેઢીના વિસર્જન લગતી માહિતી મહત્વની બાબતોનો ખ્યાલ મેળવ્યો ત્યારબાદ હવે વિસર્જનની હિસાબી અસરોને અભ્યાસ કરીશું હિસાબી અસર એટલે કે અકાઉન્ટના ચોપડામાં શું અસર થશે પેઢીના ચોપડે તો કે પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિ જોવી પડે પહેલા વિસર્જનના હિસાબોની પટાવટ અંગે કાનૂની જોગવાઈ શું છે એ જોવી પડે અને વિસર્જનની સામાન્ય પદ્ધતિ અથવા પ્રક્રિયા શું છે એ ચેક કરવી પડે છે તો એની અંદર પહેલો મુદ્દો શું છે એ મુદ્દો કે એ મુદ્દો એવું કહેવા માંગે છે કે પેઢીના વિસર્જનની રીતો અને પદ્ધતિ તો એ પદ્ધતિ બે છે કેવી પદ્ધતિ છે 1932 ના કાયદા પ્રમાણે બે પદ્ધતિ છે એક છે અદાલત દ્વારા બરાબર પહેલું છે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન બીજું છે અદાલત દ્વારા વિસર્જન નેક્સ્ટમાં જોઈએ તો મિત્રો હવે આ પહેલો મુદ્દો હવે પહેલા મુદ્દાને પણ અહીંયા સમજાવવામાં આવેલું છે તો એને સમજીએ કે સામાન્ય કે અદાલત દ્વારા વિસર્જન બરાબર શું કહે છે અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદાર પેઢીનું વિસર્જન થઈ શકે છે મને વાર લાગશે પછી આવો ચલો
ओके डन। थोड़ा अक्षर अच्छा है मित्रों। तो मित्रों एनी अंदर आपणे जोईए अदालत द्वारा, तो अदालत द्वारा ने अंदर पण अंदर अमुक मुद्दाओ छे, तो एनी अंदर जोईए तो पहेलू छे सर्वसम्मति, के ज्यारे बधा ज भागीदारो पेढ़ी में विसर्जन करवा अंगे सम्मत थाय त्यारे पण पेढ़ी नुं विसर्जन थई शके छे। बीजो मुद्दो छे करार द्वारा, मित्रों जे भागीदारी कोई करार थी अस्तित्व में है कि समझो तो कोई ब्रिज बनावा माटे एक लोग करार करे कि आ ब्रिज बनी जाए त्यारे के आपणे भागीदार, अने ए ब्रिज बनी जाए तो ए लोग भागीदार करार द्वारा छूटी जाए छे, एटले के पेढ़ी नुं विसर्जन थाय छे बराबर। तो भागीदारी वच्चे अगाउथी नक्की थयेला करार ने शरतो ने आधीन पण भागीदारी पेढ़ी नुं विसर्जन थई शके छे। त्यारबाद कायदा द्वारा, बराबर कायदा द्वारा बे रीते विसर्जन थाय छे, एक तो छे के बधा ज भागीदारो अथवा एक सिवायना बधा ज भागीदारो नादार जाहेर थाय, शुं थाय नादार जाहेर थाय मित्रों, एटले के लोन बोन लीधी होय कोई कंपनी माथी अने ए लोको के हवे नहीं आपी शकीए अने अदालत में जईने नादार जाहेर थई जाय तो आपणे एमनी जोडे पैसा ना लई शकीए तो एने नादारी कहेवाय। पेढ़ी नो धंधो चलावानो गैरकायदेसर बने त्यारे, એટલે કે પેઢી જે પણ ધંધો ચાલી રહ્યો છે એ ગેરકાયદેસર પુરવાર થઈ જાય કાયદા પ્રમાણે તો પણ આપણે પેઢી બંધ કરી દેવી જોઈએ। પછી છે ચોક્કસ ઘટનાને કારણે, જો ભાગીદાર પેઢીને અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો તે મુદ્દત પૂરી થાય તો વિસર્જન થઈ જાય છે, કે 10 વર્ષ માટે આપણે પાર્ટનર, 10 વર્ષ પછી આપણે છૂટા થઈ જવું પડે તો એ ચોક્કસ મુદ્દત કહેવાય મિત્રો। પછી કહે છે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાય હોય અને તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે, બરાબર। હેતુ એટલે મિત્રો પહેલેથી મેં ચર્ચા કરી કે આપણે કોઈ બ્રિજ બનાવવાનો હેતુ છે કે આ બ્રિજ બનાવવાનો છે કે 10 ફૂટ 20 ફૂટ કે 100 ફૂટ કે ગમે તે હોય, એ આપણે બની જાય પછી આપણે ભાગીદારી આપોઆપ સમાપ્ત થઈ જાય છે। ત્યારબાદ છે નોટિસ દ્વારા, કે સ્વૈચ્છિક ભાગીદારોના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવીને લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે, એટલે કે નોટિસ આપીને પણ કોઈ ભાગીદાર રિટાયરમેન્ટ લઈ શકે છે અથવા વિસર્જન ઈ કરી શકે છે, અથવા નોટિસ આપીને પણ આપણે ઈ જતો રહે ઈરાદા પૂર્વક લખીને કે હવે હું નહીં આવું, તો એ રીતે કારણ કે દરેક ભાગીદાર જતા રહે તો પણ પેઢી સમાપ્ત થાય છે। પછી અદાલત દ્વારા વિસર્જન, અદાલત દ્વારા વિસર્જન કેટલી રીતે થાય છે તો એ સમજીએ મિત્રો। તો એની અંદર કોઈ એક ભાગીદાર, બરાબર કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય એટલે પાગલ બની જાય, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન હોય, કોઈ એને એવો રોગ થઈ જાય કે હવે એ કંપનીમાં આવી શકતો નથી તો પણ એ શું થઈ જાય છે અદાલત દ્વારા વિસર્જન થાય છે એનું। ભાગીદારી પેઢીમાં પેઢીના ધંધાનું હિત વિરુદ્ધ વર્તન કરે, આપણો ધંધો કાયદેસર કરવા છે પણ એ કંઈક ઇનલીગલી બિઝનેસ કરે છે આપણા પેઢીમાં આવીને તો પણ અંત આવે છે એનો। ઈરાદા પૂર્વક વારંવાર ભંગ કરે, કોઈ ભાગીદાર છે પોતાની ઈચ્છા મુજબ કોઈ કાયદાનો ભંગ કરે છે તો પણ એ અદાલત દ્વારા એનું વિસર્જન થાય છે। કોઈ પણ ભાગીદાર પોતાના સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારને સંમતિ વગર ત્રાહિત પક્ષને આપી દે, એ બી અને સી ભાગીદાર હોય એ અને બી ની મંજૂરી વગર સી કોકનો ભાગ આપવા જાય રીને તો પણ એ વિસર્જન કરવું પડે છે। ખોટી પૈસ કે જે પેઢી સતત ખોટ કરતી હોય, બરાબર કંપની સતત ખોટ કરતી હોય પેઢી સતત ખોટ કરતી હોય તો પણ વિસર્જન થાય છે। અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે, એટલે કે અદાલતને જેવું લાગે એ રીતે એ હુકમ કરી શકે કે પેઢી બંધ કરી દો હવે। ચલો મિત્રો આગળ વાંચીએ, કે વિસર્જનના હિસાબી પતાવટ અંગે કાનૂની અન્ય જોગવાઈ પણ છે, એમાં પેઢીની ખોટ અંગે, બરાબર તો પેઢી ખોટ કરતી હોય તો પણ આપણે પેઢી બંધ કરી દેવી જોઈએ, પ્રથમ પેઢીના નફામાંથી માંડી વાળી બરાબર જે પણ નુકસાન થયું છે, બરાબર ખોટ કરવી આપણે પેઢી વેચી મારે છે અને જે પણ ભંગારના કે જે પણ યંત્ર વેચાય એના પૈસા આવ્યા હોય તો પહેલા શું કરવાનું, તો કે જે પણ આપણે દેવા ચૂકવવાના છે એ પહેલા નફામાંથી આપો, ત્યારબાદ નફો પૂરતો ના હોય તો ભાગીદારોને મૂડીમાંથી ભરપાઈ કરો અને મૂડી પણ પૂરતી ના હોય તો નુકસાન ભાગીદારો તેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે, એટલે પહેલા સીમાથી આપવાનું કે નફામાંથી પૈસા આપો દેવાદારોને, ત્યારબાદ નફામાંથી ના મળે તો પછી મૂડીમાંથી આપો તો પણ ખૂટે તો પછી હવે જે પણ નુકસાન બચ્યું એ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીને આપી દેશે।
પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા બરાબર વિસર્જનને હિસાબી પતાવડ એટલે કે પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા તો એની જગ્યાએ કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે કેવી હોય છે અમર્યાદિત પેઢીના ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા માટે દરેક ભાગીદારે વ્યક્તિગત રીતે તેમાં સામૂહિક રીતે જવાબદાર છે પેઢીની માલિકી મિલકતનો પેઢીનો દેવા માટે અને અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે એટલે કે જો પેઢીએ નુકસાન કર્યું હોય દેવું ઊભું થઈ ગયું હોય તો ભાગીદારોની જેટલી પણ મિલકત હોય એટલી જપ્ત થઈ જાય છે અને એના અંગત જો કોઈ દેવા હોય તો એ અંગત પ્રોપર્ટી વેચીને પણ આપણે આપવા પડે છે ત્યારબાદ જોઈએ મિત્રો કે ભાગીદારી પેઢીની લોન ભાગીદારી પેઢીનું વિસર્જન ને પેઢીની મિલકતો વેચી પેઢીને ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય પહેલા કોણ ચૂકવાય છે વિસર્જન ખર્ચ મિત્રો આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય છે ત્યારબાદ પેઢીનો દેવું ચૂકવાય છે શું ચૂકવાય છે દેવું ચૂકવાય છે આ પણ આપણે પૂછાય છે મિત્રો પહેલા વિસર્જન ખર્ચ પછી શું ચૂકવાશે દેવું ચૂકવાશે ત્યારબાદ રકમ વધે તો પેઢીને આપેલી લોન ચૂકવાશે કોઈ ભાગીદારે લોન આપી હશે તો એ ચૂકવાશે ત્યારબાદ દેવા ચૂકવ્યા બાદ રકમ એક કરતા વધુ ભાગીદારોને આપેલી લોન પરંતુ કરવા માટે અપૂરતી હોય અથવા ભાગીદાર પાસે અંગત કોઈ વસૂલાત થઈ શકે તેમ ન હોય ત્યારે ભાગીદારની લોન લોનના પ્રમાણમાં બરાબર ચૂકવાય છે એટલે મિત્રો આની જરૂર નથી પણ આ ખાસ યાદ રાખજો વિસર્જન ખર્ચ પહેલા ચૂકવાશે પછી દેવા ચૂકવાશે પછી લોન ચૂકવાશે ઓકે ત્યારબાદ નેક્સ્ટ પેજ ઉપર જઈએ ઓકે ભાગીદારની પત્નીની લોન કે ભાગીદારી પત્નીએ પોતાના સ્ત્રીધનમાં પેઢીની લોન આપેલ હોય તો તેવી લોનની રકમ પેઢીને સામાન્ય દેવાની જેમ ત્રાહિત પક્ષ પ્રત્યે દેવાની તરીકે ચૂકવી દેવાનું તો મિત્રો ભાગીદાર છે એ બી અને સી સીની પત્નીએ લોન આપી હોય પેઢીને તો મિત્રો સીની પત્નીએ આપી છે ભાગીદારની પત્ની છે તો છતાં પણ એને ભાગીદાર ગણાય નહીં ત્રાહિત પક્ષકાર ગણાશે એને દેવું જ કહેવાય પેઢીનું બરાબર પછી કે પછી ભાગીદારોની જવાબદારી ભાગીદારોની જવાબદારી કેવી છે અમર્યાદિત મિત્રો અમર્યાદિત એટલે કોઈ લિમિટ નહીં બધી જવાબદારીને ચૂકવવી પડે પાર્ટનરશીપમાં જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે પણ સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાના અંગત મિલકતમાંથી ચૂકવવાના મિત્રો એ બી અને સી ભાગીદાર હોય એમાં સી નાસી જાય અથવા સી નાદાર જાહેર થઈ જાય તો સી ને લગતો ભાગ એ અને બી ને ચૂકવવો પડે બરાબર ત્યારબાદ પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી સમજો અત્યારે તો દેવાની વાત કરી પણ ઉપજ પ્રોફિટ થયો તો કેવી રીતે વેચવાનું બરાબર તો ઉપજ થયો તો સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવી દેવો પહેલા તો પછી ત્રાહિત પક્ષકાર એટલે મેં વાત કરી કાઢી ભાગીદારની પત્નીની લોન ત્યારબાદ શું છે કે ભાગીદારોને લોન ચૂકવવી ત્યારબાદ ચાલુ જે પણ રકમ છેલ્લા ભાગીદારોને મૂડી કે ચાલુ ખાતામાં રકમ પરત ચૂકવી દેવી અને તો પણ રકમ વધે નફો હોય તો બધા જ ભાગીદારો તેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે મિત્રો આ સ્ટેપ યાદ રાખવાના પહેલા વિસર્જન ખર્ચ પછી દેવાની ચૂકવણી પછી લોનની ચૂકવણી પછી લોકો ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં રકમ લઈ જાય તો પણ વધે તો નફા નુકસાન ખાતામાં વહેંચી લેશે પછી સી પાર્ટ જોઈએ કે વિસર્જનની સામાન્ય પદ્ધતિ બરાબર તો કે વિસર્જનની સામાન્ય પદ્ધતિ શું છે તો કે મિલકત વાંચું છું મિત્રો કે વિસર્જન થવા માટે મિલકતોની વહેંચણી મેળવેલી આવકમાંથી અગાઉ જણાવેલા ક્રમશ અનુસાર ચૂકવણી કરવામાં આવે છે અને વિસર્જનના હિસાબોનો ચોપડો બંધ થાય છે એટલે ટૂંકમાં આ જે હિસાબ આપ્યો આખો આખો મિત્રો આ બધી જ કાર્યવાહી થાય છે વન બાય વન ઓકે આ પદ્ધતિ છે વન બાય વન ચૂકવણીની ઓકે ચાલો જોઈએ ચાલો પછી જોઈએ વિ
વિસર્જનની હિસાબી અસર, વિસર્જનની હિસાબી અસરોની અંદર જરૂરી ખાતા ખાસ જરૂરી છે. તો ખાતાની અંદર પહેલું આવે માલ મિલકત નિકાલ ખાતું, જેને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાશે. પછી છે લોન ખાતું, જો હોય તો જ, અને ભાગીદારોને મૂડી ખાતું અને ચાલુ ખાતું અને રોકડ ખાતું. મિત્રો આપણે જે 2021 નો સિલેબસ છે એ મુજબ આપણે આના એકય ખાતા બનાવવાની જરૂર છે નહીં. ઓકે, ત્યારબાદ જઈએ. હવે મિત્રો આમ નોંધ, હવે નેક્સ્ટ સ્ટેપમાં શું આવે છે મિત્રો? આમ નોંધ. તો આમ નોંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોજો, ખાસ જરૂરી છે. તો પહેલી આમ નોંધનો જે સ્ટેપ બને છે મિત્રો, અહીંયા આગળ જે પહેલો સ્ટેપ બને છે, અહીંયા બાબત જેમાં આપે છે, હું તમને સમજાવું છું, સમજજો, કે મિલકતના ખાતા બંધ કરી ચોપડી કિંમત માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે, એટલે કે મિલકતો બંધ કરવાની આમ નોંધ. ખાલી આટલું યાદ રાખજો, મિલકતો બંધ કરવાની આમ નોંધ છે. શું છે? આ મિલકતો બંધ કરવાની. તો મિલકત જયારે બંધ કરવી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય, અને જે મિલકતો એના ખાતે જમા, જમીન હોય, પ્લાન્ટ હોય, ફર્નિચર હોય, રોકાણ હોય, દેવાદાર હોય, દેવી ઊંડી હોય, લેણી ઊંડી હોય કે અન્ય કોઈ પણ મિલકત, આ બધી જ મિલકતોના નામ જમા અને તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થઈ જશે. આ મિલકતોના ખાતા બંધ કરવાની આમ નોંધ થઈ કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ, પછી શું છે મિત્રો? જોગવાઈઓ બંધ થાય. શું થાય છે? જોગવાઈ બંધ કરવાની આમ નોંધ. જોગવાઈઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે, તો જોગવાઈ કરી છે મિત્રો, જે પણ અનામત શબ્દ આવે બધી જોગવાઈ છે. એક છે ગાળખાદ અનામત, પહેલી શું છે? ગાળખાદ અનામત. બીજી છે ઘસારા ફંડ ખાતું. ત્રીજું છે દેવાદાર અને લેણી ઊંડી પરત વટાવ અનામત ખાતું. આ બધા ખાતે ઉધાર. શું? આ બધા ખાતે ઉધાર, તે ભાગીદારોના, સોરી, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિત્રો કોઈ એક આમ નોંધ યાદ રહીએ તો બીજો માલ મિલકત નિકાલ ખાતે, જેને શોર્ટ ફોર્મ આપણે આપીશું મામી. શું? મામી. ઓકે, નેક્સ્ટ ઉપર જઈએ. ત્યારબાદ છે મિત્રો જવાબદારીના ખાતા બંધ કરવા. કોના? જવાબદારીના. તો જવાબદારીની અંદર કે લેણદારો ખાતે ઉધાર, દેવી મંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, કે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ઉધાર, આ બધી જવાબદારી છે, દેવું છે. આ બધા ખાતે ઉધાર, તે ભાગીદાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. શું? માલ મિલકત નિકાલ ખાતે જમા. ઓકે, ત્યારબાદ જઈએ આગળ. મિલકતોનું વેચાણ કરવામાં આવે. શું મિત્ર? મિલકતોનું વેચાણ કરવામાં આવે. કોઈ બી વસ્તુનું વેચાણ થાય તો રોકડા રૂપિયા આવશે. શું આવશે? રોકડ આવશે, એટલે રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી શું કહે છે? જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, બરાબર, વેચાણ કરવામાં આવે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પરંતુ જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો એ ભાગીદાર લેનાર છે. શું બને છે? ભાગીદાર લેનાર બને છે, જે તે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, કે માલ મિલકત નિકાલ ખાતે જમા. શું કહે છે? ચોપડે નહીં નોંધેલ મિલકતોની ઉપજ મળે ત્યારે, તો મળે એટલે ઉપજ, ચોપડે નોંધી નથી અને એના પૈસા આવી જાય તો રોકડ આવી કહેવાય, એટલે રોકડ ખાતે ઉધાર, તો બીજું ક્યાં હશે? મામી ખાતે જમા. પછી શું કહે? દેવાની ચૂકવણી થાય એટલે રોકડ જાય મિત્રો, તો માલ મિલકત ખાતે ઉધાર, રોકડ ગઈ એટલે રોકડ ખાતે જમા. તમારે એક જ એન્ટ્રી યાદ રાખવાની છે, બીજી મામી ખાતામાં મોસ્ટ ઓફલી જશે ને જશે જશે જ. મિત્રો આજ આમ નોંધના આધારે આપણે ઉદાહરણ એક કરવાનું છે, બાકી એક ઉદાહરણ આપણે કરવાનું નથી. ત્યારબાદ કે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે, કોઈ ભાગીદારને શું લખે છે? કોઈ ભાગીદારને જવાબદારી ચૂકવવાનું સ્વીકારે, એટલે કે કોઈ એ ભાગીદાર છે, એવું કીધું કે હું આના આપી દઈશ, તો એ લાભ આપનાર વ્યક્તિ કહેવાય. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો આ વ્યક્તિ આપનાર બને છે, તો જે તે ભાગીદાર આપનાર બને તેના મૂડી ખાતે જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. ત્યારબાદ આગળ જઈએ મિત્રો. ચોપડે નહીં નોંધેલા દેવા ચૂકવવામાં આવે ત્યારે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, ચૂકવવાના આવે એટલે રોકડ ગઈ, તે રોકડ કે બેંક ખાતે જમા. ઓકે,
વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવે અને પેઢી ભોગવે ત્યારે, બરાબર? તો વિસર્જન ખર્ચ ચૂકવે શબ્દ આવે, શું આવે મિત્રો? ચૂકવે એટલે રોકડ જાય છે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. કોઈ ભાગીદાર એવું સ્વીકારી લે. મિત્રો એક મિનિટ, આપણે નેક્સ્ટ પેજ કરી જોઈએ એક મિનિટ, કેમ કે નેક્સ્ટ પેજમાં આ જ આવ્યું છે પાછું. યાદ રાખજો મિત્રો, ખાસ નફો નુકસાન ઇમ્પોર્ટન્ટ છે. આ તો આવે ને આવે આવે જયારે ખાતું બનાવવાનું આવશે ત્યારે, પણ ખાતા બનાવવાના દાખલા જલ્દી પૂછાતા નથી, એટલું યાદ પણ રાખવું જરૂરી છે, પણ કામનું છે. આમ જ માટે ભાગીદારોને ચાલુ ખાતું બંધ થાય ત્યારે, તો ચાલુ ખાતું બંધ થાય ત્યારની વાત, ત્યારે મિત્રો જયારે ખાતું બનાવવાનું આવશે ત્યારે જોઈશું અને ડિટેલમાં, બરાબર? બીજું કઈ જરૂરી નથી. હવે નેક્સ્ટ પેજ જોઈ લઈએ. ઓકે, બસ મિત્રો આ છેલ્લી આમનો છે એ જોઈ લઈએ. શું લખે છે મિત્રો? કે ભાગીદારોના મૂડી ખાતાની આખરની જમા બાકી તે રોકડમાં ચૂકવાય ત્યારે. તો મિત્રો ભાગીદારો રોકડમાં ચૂકવાય, ભાગીદાર લેનાર પણ છે એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થઈ જશે, તે રોકડ કે બેંક ખાતે જમા થઈ જશે.